મોડી રાત્રે રાજકોટમાં મગફળીના ગોડાઉનમાં છે આગ લાગી હતી. શાપર વેરાવર મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી, હજુ પણ બેકાબુ છે. મોડી રાત્રે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે. આપ જો કે હજુ પણ 3થી વધુ કલાકનો સમય લાગી શકે છે આગ પર સંપૂર્ણ કાબુ મેળવતા. 14થી વધુ ફાયર ફાઇટરો સતત પ્રયાસ કરી રહ્યા છે. દિવાલોમાં બાકોરા પાડી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી આગ પર સંપૂર્ણ કાબુ નથી મેળવાઈ શકાયો. 26,000 મગફળીની ગુણ હાથ થઈ ગઈ છે. નાફેડ દ્વારા 21,000 ફૂટ જગ્યા ભાડે રખાઈ હતી. ગોડાઉનમાં લાગેલી આગ અંગે સેવાથી અનેક શંકાઓ સેવા આવી રહી છે. આગ લગાવવામાં આવી હોવાની પણ ચર્ચાઓ છે. ગોડાઉનમાં એન્ટ્રી ગેટ બહાર નથી, સીસીટીવી લગાવાયા નથી. રામ રાજ્ય બાદ નેશનલ ગોડાઉનમાં પણ સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે. સેફ્ટી રૂલ્સ અંગે આદેશ બાદ પણ આંખ વિચારણા થઈ રહ્યા છે. ગોડાઉન માલિક નાફેડ અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. ટેકર ભાવે ખરીદેલી મગફળી બળીને ખાક થઈ ગઈ છે. 26,000 મગફળીની બોરી બળીને ખાક થઈ ગઈ છે. આગમાં અંદાજે 3,22,00,000 નુકસાનનો આંકડો હાલમાં સમાઈ રહ્યો છે. 6 ગોડાઉન પૈકી 4 ગોડાઉનમાં આગ લાગી છે. 6 મહિનામાં મગફળીને ગોડાઉનમાં ત્રીજો બનાવ છે. હવે સવાલ એ થાય છે કે શું આ કૌભાંડની આગ છે? ત્યાં નેશનલમાં આગ લાગવાના ખબર મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ તાત્કાલિક બે ગાડી ખાતે ઘટના સ્થળે પહોંચતા, ત્યાંથી અમારા ફાયર બ્રિગેડના જવાને જણાવ્યું કે અહીંયા બહુ મોટી આગ છે. એનું સંદર્ભમાં રાજકોટ ફાયર બ્રિગેડની અંદાજિત 9-10 ગાડી તેમજ ધોરાજી, ઉપલેટા, ગોંડલ, મોરબી, જસદણ અને જીઆઈડીસી મેટોડાની ગાડી તેમજ ડીપીઓ સાહેબ, કલેક્ટર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, જાની સાહેબ સ્થળ ઉપર હાજર હતા અને અત્યારે સતત પાણીનો મારો ચલાવી જેસીબીનો જે જગ્યાએ ઉપયોગ કરવાનો ત્યાં જેસીબીનો ઉપયોગ કરાવી અત્યારે આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. હાલની તકે આગનું કારણ અને નુકસાન જાણવા મળેલ. ગુજરાત વેર હાઉસને અમે ભાડે આપ્યું છે. 3.5-4 મહિનાથી અમે એને ભાડે આપ્યું છે. મારા મહેતાજીનો ફોન આવ્યો ત્યારે મને ખબર પડી, એટલે હું રાજકોટથી સીધો દોડીને અહીં આવ્યો. મગફળી કેટલી હતી અંદર? મગફળી અમારે ગુજરાત જે વેર હાઉસ કોર્પોરેશન હોય એના સાહેબને જ એની ખબર હોય છે. આ ગોડાઉન ટોટલ ગોડાઉનમાં 21,000 ફૂટમાં કેટલી કેપેસિટી હોય એનો અંદાજ અમારી પાસે નથી. પ્રાથમિક દ્રષ્ટિએ અમારી ટીમને જ્યારે પણ કોલ આપવામાં આવ્યો ત્યારે અમે અહીં આવે અને આગની ઘટના બાબતે એવું કહેવાનું છે કે ગોડાઉનના મૂળ માલિકો છે એમને એમના ચોકીદાર દ્વારા 7:15 આસપાસ એવી જાણ કરવામાં આવી કે અહીંયા ઉપર કંઈક સળગતું એવી ઘટના ધ્યાન પર છે અને તાત્કાલિક એમના દ્વારા બધાને જાણ કરતા અમે લોકો અહીંયા આવ્યા. હાલની અમારી પ્રાયોરિટી આગ કાબૂમાં લેવા માટેની છે. કુલ 43,000 મણ જેટલી મગફળી આ ગોડાઉનમાં સચવાયેલી હતી. એમાંથી ગોડાઉન નંબર 1 અને 2 ફૂલી સેફ છે. હાલ જે આગ લાગેલી છે એ ગોડાઉનમાં 28,000 મણ જેવી મગફળી અંદર સંગ્રહ થયેલ હતો. FSLની ટીમને પણ સ્થળે ઘટના સ્થળે બોલાવી છે. સાપર પોલીસ સ્ટેશનની ટીમ આવી ગઈ છે. રાજકોટ જિલ્લા SP શ્રી પોતે વિઝિટ કરી ગયા. રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર રાહુલ ગુપ્તા સાહેબ પોતે આવીને એકદમ ઝીણવટપૂર્વક તપાસ કરી ગયા છે. સાથોસાથ અમે નજીકના ભવિષ્યમાં ગોડાઉન માલિકોને અને અહીંયા મગફળી જેમના જે એજન્સી દ્વારા મૂકવામાં આવી હતી એ બંનેને બોલાવી લીધેલ છે. એમની સાથે થયેલા કરારો, એમના કાગળો, બધી વિગતો સાથે એમને બોલાવેલ છે. આ કેવા કારણસર લાગી, કઈ રીતે લાગી અને કેટલા વાગે શરૂ થઈ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસની ટીમો બનાવી દેવામાં આવેલી છે અને પોલીસની જુદી જુદી ટીમો જુદા જુદા વિષયો ઉપર હાલ તપાસ કરી જ રહી છે. સ્થાનિક જે FSLની ટીમ છે એ પણ બનાવના સ્થળે નિરીક્ષણ કરી રહી છે અને નિરીક્ષણ કરીને તપાસના અંતે જે કંઈ નિષ્કર્ષ આવશે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હવે આ મગફળીના ગોડાઉનમાં જે આગ લાગી છે એને શું કહેવાય? કૌભાંડી આગ કહેવાય? અનેક સવાલો છે, કારણ કે કેટલીક બાબતો એ પણ સામે આવી રહી છે કે મગફળીના ગોડાઉનમાં માટી પણ જોવા મળી રહી છે. તો અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રક્ષિત અમારી સાથે જોડાયા છે. રક્ષિત, હવે એક સવાલ એ છે કે કૌભાંડની આગ છે, માટી પણ મળી આવી છે મગફળીની જગ્યા ઉપર, આ ઉપરાંત હાલમાં આગ પર કાબુ મેળવતા કેટલો સમય લાગી શકે છે?
જેને ખાસ કરીને વાત કરવા તો જે રીતે અત્યારે જે આગળનો બનાવ સામે છે, સાપર ખાતેનું જે નેશનલ ગોડાઉન છે કે જે આગળ વેરહાઉસ જે કહી શકાય કે નાફેડ દ્વારા જે મગફળી ખરીદ કરવામાં હતી, લગભગ 46,000 જેટલી ગુણી છે તે આની અંદર હતી, જે પૈકીની 26,000 જેટલી ગુણી છે તે બળીને ખાક થઈ ગઈ છે. અત્યારે પાણીનો પણ સંપૂર્ણ મારો છે તે ફાયર બ્રિગેડ દ્વારા ચલાવવામાં આવ્યો છે. લગભગ 13 જેટલા ફાઈટરોની મદદથી અત્યારે સતત પાણીનો મારો છે તે ચલાવવામાં આવ્યો છે. દ્રશ્યોની અંદર જોઈ શકાય છે જે રીતે ગઈકાલ સાંજથી જ જ્યારથી આગ લાગી છે ત્યારથી 8 વાગ્યાથી તુરંત જ કહી શકાય કે જે ફાયર બ્રિગેડના જવાનો છે તે સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે. લગભગ 14 કલાકથી પણ વધારેનો સમય થઈ ચૂક્યો છે, હજુ પણ આગ છે તે બેકાબુ હાલતમાં જોવા મળે છે. આગને કાબૂમાં આવતા હજુ પણ 5 થી 6 કલાક જેટલો સમય થાય તેવું લાગી રહ્યું છે. કહી શકાય કે અત્યાર સુધીમાં 80% આગ છે તે કાબૂમાં આવી ચૂકી છે, પરંતુ હજી પણ ક્યાંકને ક્યાંક આગને કાબૂમાં લાવવા માટે 5 થી 6 કલાક જેટલો સમય થઈ ચૂકે છે. અંદાજે લગભગ 3 કરોડ અને 22 લાખ રૂપિયાનું નુકસાન છે તે આની અંદર થયું હોવાની અત્યારે સામે આવી રહ્યું છે. ખાસ કરીને જો બનાવની વાત કરવામાં તો જે આગ લાગી છે એક બાદ એક મગફળીના ગોડાઉનની અંદર આગના બનાવ સામે આવ્યો છે. એક બાદ એક જ્યારે મગફળીના જ ગોડાઉન એટલે કે ગુજકોટ દ્વારા જે ખરીદી કરવામાં છે, નાફેડ દ્વારા જે ખરીદી કરવામાં આવે છે તેની અંદર જ્યારે આગ લાગતી છે તે દર વખતે શા માટે મગફળીના ગોડાઉનની અંદર જ આગ લાગે છે તે મોટો સવાલ છે. તે પણ એક શંકા ઉપજાવી રહી છે. કહી શકાય કે જે રીતે સૌપ્રથમ રામરાજ્ય ગોડાઉનની અંદર આગ લાગી હતી, ત્યારબાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે બારદાનના જથ્થામાં આગ લાગી હતી, જામનગર ગાંધીધામ સહિતના વિસ્તારમાં પણ આ જ રીતના બનાવ સામે આવ્યા હતા, અને આજે જ્યારે ફરી એક વખત સાપર વિસ્તારની અંદર જ્યારે મગફળીની ગોડાઉનની અંદર આગ લાગી છે, ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો છે તે અત્યારે બળીને ખાક થઈ ચૂક્યો છે. ખાસ કરીને મોટી એક શંકા ઉપજાઈ રહી છે કે આજે આગ લાગી છે તે કૌભાંડની આગ છે કે પછી કોઈ દુર્ઘટના સર્જાઈ છે તે અત્યારે મોટો સવાલ છે. ખુદ વહીવટીતંત્ર તેમજ જે પોલીસ તંત્ર છે તે અત્યારે આ મામલે નિષ્પક્ષ તપાસ થાય તે માટેના પ્રયત્નો કરી રહી છે. સૌપ્રથમ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં છે, ત્યારબાદ એફએસએલની ટીમને પણ અત્યારે બોલાવી લેવામાં આવી છે. એફએસએલની ટીમ પણ અત્યારે ઘટના સ્થળ પર નિરીક્ષણ કરી રહી છે, તો સાથોસાથ જે રીતે આગનું કારણ છે તે હજી સુધી સામે નથી આવ્યું. કહી શકાય કે આ જે ગોડાઉન હતું તેની અંદર એક પણ પ્રકારનો વીજ પુરવઠો ઉપલબ્ધ ન હતો. સાથોસાથ જે સિક્યુરિટીની અને સેફટીની વાત કરું તો જે નિયમ મુજબ જે સેફટીની વાત છે કે એક સિક્યુરિટી ગાર્ડ હોવા જોઈએ, સીસીટીવી કેમેરા હોવા જોઈએ, તે પણ આની અંદર જોવા નહોતા મળતા. જે રીતે રામરાજ્ય ગોડાઉનની અંદર પણ સીસીટીવી ફૂટેજ નહોતા, ત્યાં પણ સિક્યુરિટી ગાર્ડ ઉપલબ્ધ હતો, માત્ર એક સિક્યુરિટી ગાર્ડ હતો. એટલે કહી શકાય કે જે રીતે એક બાદ એક બનાવ આવી રહ્યા છે સામે, તેમ છતાં પણ તંત્ર છે તે અત્યારે જાગતું નથી, અને તંત્રની બેદરકારી છે તે એક બાદ એક સામે રહી છે. ત્યારે આ જે આગ લાગી છે તે કૌભાંડની આગ છે કે પછી એક દુર્ઘટના છે તે અત્યારે જોવાનું રહ્યું, કારણ કે પોલીસ તપાસ અને જ્યારે એફએસએલ તેમજ જે વહીવટીતંત્રની તપાસ પૂર્ણ થશે ત્યારબાદ જ આખો મામલો છે તે સામે આવશે કે આ આગ ખરેખર લાગી છે કે પછી લગાડવામાં આવી છે. બિલકુલ, અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, પરંતુ હાલમાં જે રીતે આગ લાગી છે, અંદાજિત 3 કરોડથી વધુ મગફળીનો જે જથ્થો હતો બળીને ખાક થઈ ગયો છે. જવાબદાર આ મામલે કોણ કહી શકે, કારણ કે જવાબદારી તો કોઈકની હોય, કારણ કે જે રીતે બાખોરું પાડવામાં આવ્યું છે, આજુબાજુ કોઈ સીસીટીવી છે નહીં, તો આખરે અનેક શંકા કુશંકાઓ તો ઉપજી રહી છે આગ પાછળ. ચોક્કસથી જનક, ખાસ કરીને અત્યારે પોલીસ દ્વારા સૌપ્રથમ આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. વહીવટીતંત્ર દરેકે જિલ્લા કલેક્ટર દ્વારા એક સૂચના આપવામાં છે કે સૌપ્રથમ આગ પર કાબૂ મેળવવા, અને ત્યારબાદ જે રીતે એફએસએલની ટીમની મદદ પણ લેવામાં આવી છે, ત્યારબાદ કહી શકાય કે જે ગોડાઉનના માલિક છે તેમનું પણ નિવેદન લેવામાં આવશે. જે એજન્સી છે કે જેમના દ્વારા મગફળી અહીં રાખવામાં હતી તેમની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. તમામ દિશા તરફ પોલીસ પૂછપરછ કરશે. ખુદ જિલ્લા પોલીસ વડાનું કહેવું છે કે આની અંદર કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ જણાશે તો કોઈને પણ છોડવા નહીં, પરંતુ ગુનાહિત પ્રવૃત્તિ સાબિત કરવી એક મોટો સવાલ છે, પોલીસ માટે પણ પડકારરૂપ છે, કારણ કે એક બાદ એક બનાવ છે તે સામે આવે છે. દરેક બનાવની અંદર સેમ પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. જે રીતે રામરાજ્ય ગોડાઉનની અંદર મગફળીનો જે જથ્થો હતો કે જે ગોડાઉનની અંદર હતો અને તે પણ બળ્યો હતો, એ જ રીતે આજે નેશનલ જે ગોડાઉન છે તેના પણ એ જ પરિસ્થિતિ જોવા મળે છે. ત્યાંનો જથ્થો થોડો વધારે હતો, અહીં જે જથ્થો છે તે અત્યારે 26,000 ગુણી જેટલો જથ્થો છે તે બળીને ખાક થઈ ગયું છે. લગભગ 3 કરોડ અને 22 લાખ રૂપિયાનું નુકસાન છે તે થયું હોવાનું અત્યારે પ્રાથમિક આંકડો છે તે સામે આવ્યો છે. ત્યારે આગ છે તે લાગી છે કે પછી લગાડવામાં આવી અત્યારે મોટો સવાલ છે. ત્યારે આગ કાબૂમાં આવ્યા બાદ આ મામલે સાબિત થઈ શકે એમ છે કે આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી. જી જનક, બિલકુલ બિલકુલ, આ ગંભીર બાબત છે. રક્ષિત, આપણી પાસે ફરીથી આવીશું, પરંતુ આપ જુઓ કે સવાલ અનેક છે કે આખરે ગોડાઉનમાં માટીથી સમગ્ર ગોડાઉન ભરવામાં આવતું હતું, ષડયંત્ર કે દુર્ઘટના, મગફળીના ગોડાઉનમાં જ કેમ વારંવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવે છે. કરોડો રૂપિયાની સરકારી સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે. સરકારે ભાડે રાખેલા ગોડાઉનમાં જ
કેમ આગ લાગે છે, એક પછી એક આગ લાગે છે, ગોડાઉન ફરતી દિવાલ છતાં આખરે કઈ રીતે આગ લાગી? આ પણ એક મોટો સવાલ છે. શું મગફળી સાથે 50% માટી પણ મળી આવી? કેટલાક લોકો પૈસા કમાવા માટે માટી પણ આ કોથળામાં જોવા મળી છે, વીજ કનેક્શન નથી. આખરે સવાલ એ છે કે આગ કઈ રીતે લાગી? ગોડાઉનના ગેટ પર કેમ નથી સીસીટીવી કેમેરા? કારણ કે કરોડો રૂપિયાનો માલ છે, તો સવાલ એ છે કે સીસીટીવી કેમ નથી? મગફળીના ગોડાઉનમાં જ કેમ વારંવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે? અનેક સવાલોની વચ્ચે આ આગ કૌભાંડની આગ હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે.